પુણ્ય આશ્રમ શાળામાં બે બાળકીઓના મોત, મોતના કારણ વિશે નથી થઈ કોઈ સ્પષ્ટતા. કોંગ્રેસના નારાજ નેતાઓને મનાવશે પરેશ ધાનાણીનું સૂચક નિવેદન. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારમાં વાત કરીએ ગીર સોમનાથની. સાથે જૂનાગઢમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદના પગલે જંગલોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગિરનારના પગથિયા પરથી પાણીના ધોધ વહેતા જોવા મળ્યા. નદીમાં નવા નીર આવ્યા હતા. ગિરનારના પગથિયા પરથી પાણીના ધોધ વહેતા જોવા મળ્યા અને જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ગીર સોમનાથ અને ગામડાઓની ગલીઓમાં પણ પાણી ઘૂસતા લોકો અટવાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત છે. છેલ્લા 15 કલાકમાં કોડીનારમાં 8 ઇંચ અને સુત્રાપાડામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર ગઢડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનારના મારુતિનગર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે તાલાળા, વેરાવળ અને ઉનામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાયો છે. સોમનાથના ત્રિવેણી ઘાટમાં હિરણ નદીનું પાણી આવતા ત્રિવેણી ઘાટ પણ છલકાઈ ગયો છે. તો ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે. ગીર સોમનાથમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તો ધામડેજ, કણજોતર, હરણાસા, લોઢવા સહિતના ગામડાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યારે દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ કંજોતર ગામ નજીક સોમત નદીમાં ઘોડાપુર આવ્યા છે. સોમત નદી બંને કાંઠે વહેતી થઈ છે. નદીમાં નવા નીર આવતા આસપાસના સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ગીર સોમનાથની સાથે જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, જ્યાં ગિરનારના જંગલોમાં વરસાદી પાણીની આફત સર્જાઈ હતી. ધોધમાર વરસાદના પગલે જંગલોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ગિરનારના પગથિયા પરથી પાણીના ધોધ વહેવા લાગ્યા. જંગલ વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા. ગિરનારના પગથિયા પરથી પાણીના ધોધ વહેતા જોવા મળતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો અને જંગલો જળબંબાકાર થતા આસપાસના ગામડાઓના લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. તો ગીર ગઢડાના ધોકડવ ગામે રાવલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો નદીઓમાં પૂર આવતા લોકો તેને નિહાળવા માટે ઉમટી પડ્યા છે. જિલ્લાની રૂપેણી નદીમાં પણ પૂર આવ્યું છે. ઉપરવાસના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓ છલકાઈ ગઈ છે. બીજી તરફ સારા વરસાદના કારણે સ્થાનિક લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તો રાજુલા પંથકમાં સતત ત્રીજા દિવસે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. રાજુલા સહિત હિંડોળના નજીકના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. તો રંબારી કામામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. છેલ્લા 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. માલણ નદીમાં ઘોડાપુર આવ્યો છે. ભારે વરસાદના પગલે ગામમાં પાણી ભરાઈ ગયા છે. તો સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અમરેલી જિલ્લાના દ્રશ્યો છે. નદીમાં ઘોડાપુર જોવા મળ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા અને જે વરસાદ ખાબક્યો છે. રાજુલા પંથકમાં સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ વરસ્યો. જાફરાબાદના ફાસરિયાની નદીમાં ઘોડાપુર જોવા મળ્યો છે. રબારી કામામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો અને જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.
तो गीर सोमनाथ जिला में कुदरती कृपा उतरी है। छेल्ला 24 कलाक में सूत्रापाड़ा तालुका में 9 इंच, कोड़ीनार में 8 इंच वरसाद खाबक्यो छे। सूत्रापाड़ा और कोड़ीनार में धीमी धारे वरसाद वरसता शहर नीचाणवाड़ा विस्तारों में पानी भराया था, तो बीजी तरफ खेतरो बेट बनया था। आ तरफ धामड़ेज प्राथमिक आरोग्य केन्द्र फरते पुष्कळ पानी भराय जता कर्मचारी फसाई गया था। ત્રીડા ગીર સોમનાથ જિલ્લાની અંદર ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે જે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખેતરોની અંદર રાત્રિના એકદમથી પાણીનો જે ઉપરવાસમાંથી જે પાણી આવ્યું હતું, ખેતરાઓ પાણી આવ્યું હતું, પૂરેપૂરો જે આ બગીચો નારિયેળીનો છે તે પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ વરસાદે વિરામ લીધા બાદ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ખેડૂતોની અંદર પણ ચિંતા સતાવી રહી હતી। હાલ વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતોની અંદર પણ ખુશી છે, સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં પણ આનંદ નદી વહેવા લાગી। મગફળી સહિત અન્ય પાકોમાં ઉભો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। પોતાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। દરિયાપટીના જે છૂટરાપાડા થી લઈને કોડીનાર સુધીના જેટલા પણ ગામડાઓ દરિયાપટીના આવેલા છે, તમામ ગામના ખેતરોની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભર્યું છે। ખાસ કરીને 8 થી 9 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જે મગફળીનું જે વાવેતર ખેડૂતોએ કર્યું હતું તે પણ પૂરેપૂરું નિષ્ફળ જવાની સંભાવના છે। રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। ગીર સોમનાથમાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો ધામડેજ, કણજોતર, હરણાસા, લોઢવા સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં મુશળધાર વરસાદ થયો છે, જેના પગલે કણજોતર ગામ નજીક સોમત નદીમાં ઘોડાપૂર આવ્યો છે। સોમત નદી બંને કાંઠે વહેતી થઈ છે, નદીમાં નવા નીર આવતા આસપાસના સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। તો આ તરફ અમરેલી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ગીરના જંગલમાં આવેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે। ગીરના જંગલમાંથી પસાર થતી નદીઓમાં પાણીની નવી આવક થતા દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ગીરના 20 જેટલા ગામની પીવાના પાણીની સમસ્યા હાલ થઈ ગઈ છે। ભારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધતા દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે। મુંબઈમાં વરસાદના પગલે રેલ વ્યવહાર ખોરવાયો હતો। નાલાસોપારામાં ટ્રેક પર પાણી ફરી વળતા અનેક ટ્રેનો ફસાઈ ગઈ હતી। ફસાયેલી ટ્રેનોને ટેકનિકલ મદદ પહોંચાડવા એઆરટી ટ્રેન સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। વલસાડ રેલવેની એક્સિડન્ટ રિલીફ ટ્રેન સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે। વલસાડથી ટેકનિકલ સ્ટાફ સાથેની ટ્રેન નાલાસોપારા જશે। જે રીતે મુંબઈમાં છેલ્લા 3 કે 4 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે મુંબઈની લોકલ ટ્રેનને ખાસ કરી અસર પહોંચી છે અને વલસાડથી ટેકનિકલ સ્ટાફ સાથેની એક ટ્રેન નાલાસોપારા જશે। મુંબઈમાં વરસાદના પગલે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે। નાલાસોપારામાં ટ્રેક પર પાણી ફરી વળતા અનેક ટ્રેનો ફસાઈ ગઈ છે। ટેકનિકલ મદદ પહોંચાડવા એઆરટી ટ્રેનને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। વલસાડથી ટેકનિકલ સ્ટાફ સાથેની ટ્રેન નાલાસોપારા જશે। મુંબઈમાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ચોતરફ પાણી પાણી થઈ ગયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસવા લાગ્યા છે, રોડ રસ્તાઓ જાણે કે નદીઓમાં ફેરવાઈ ગયા છે, તો બીજી તરફ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સૌથી વધુ પ્રભાવિત થઈ છે। લોકલ ટ્રેન ક્યાંક પાણીમાં પણ ફસાઈ ગઈ છે, ત્યારે ટેકનિકલ મદદ પહોંચાડવા એઆરટી ટ્રેનને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। વલસાડથી ટેકનિકલ સ્ટાફ સાથેની ટ્રેન નાલાસોપારા જશે। મુંબઈમાં વરસાદના કારણે ખાસ કરી રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે। નાલાસોપારામાં ટ્રેક પર પાણી ફરી વળતા અનેક ટ્રેન પાણીમાં ફસાઈ ગઈ છે।
आज गांधीनगर में राहत कमिश्नर अध्यक्ष स्थाने वेधर वॉच कमिटी की बैठक मिली थी, जिसमें महसूल एनडीआरएफ और हवामान विभाग उपरांत सेना की त्रय पांख अधिकारी उपस्थित रहा था। आ बैठक में आगामी पांच दिवस की भारे वरसाद की स्थिति अंगे चर्चा करती थी। आ उपरांत दक्षिण गुजरात और सौराष्ट्र में भारे वरसाद की स्थिति बाबते चर्चा करी, राज्य में वरसाद पूर की स्थिति ने लई विविध विभागों संकलन अंगे चर्चा करी। आज गांधीनगर खाते वेधर वॉच कमिटी की बैठक मिली थी और आ बैठक में खास कर आगामी पांच दिवस सुधी जे राज्य में वरसाद की आगाही है समीक्षा करी। महसूल और एनडीआरएफ अधिकारी आ बैठक में हाजर रहा। हवामान विभाग अधिकारी और सेना त्रय पांख अधिकारी बैठक में उपस्थित रहा था। राज्य में पूर की स्थिति ने लई समीक्षा करी, तो बचाव कामगी अंगे संवाद कर गांधीनगर खाते वेधर वॉच कमिटी ने आज बैठक मिली थी। राज्य में वरसाद और पूर की स्थिति ने लई आ बैठक में चर्चा करवामां आवी। समाचार में आगळ वात करीए, खेड़ा नायका और भेराई गाम वच्चे मायनोर केनाल पर डीप छेल्ला बे महीना थी तूटेली हालत में हतो, जेना कारणे नायका और भेराई गाम वच्चे संपर्क तूटी गयो हतो। बाळको शाळाए जवा माटे जीवना जोखमे रस्सो पार करता हता, त्यारे लांबा समय थी तंत्रनी आळसना कारणे तूटेली हालत में रहेला डीप अंके वीटीवी ना अहेवाल बाद तात्कालिक तंत्र सक्रिय थयो छे। आपनी चेलन वीटीवी ना अहेवाल बाद खेड़ा कलेक्टरे तपासना आदेश आपता मामलतदार अने केनाल अधिकारी स्थल पर पहोंच्या, ज्यां युद्धना धोरणे कामगीरी शुरू करवामां आवी हती। वीटीवी ना असरदार अहेवालना पगले थई रहेल ताबड़तोड़ कामगीरी ने लई ग्रामजनोमां खुशीनो माहोल छવાઈ ગયો છે। गन्नारा काम तो छेल्ला बे महीना थी आ गन्नारू तूटी गयू है अने भेराई तथा नायका संपर्क विहोण थी गयु, तेमज नायका स्कूलना भेराई स्कूलना बाड़कों तेमज अहीं आगे अमारा नायका गामना मालधारी समाजना बाड़कों बने ज्यारे स्कूलनी अंदर जवानुं थाय त्यारे बहु घणी तकलीफ पड़ती होय छे। अने अहीं आगे कोई स्थानिक कोई व्यक्ति अँ आगे हो तो ये बाड़कों ने आ केनाल पास करावे। नायका भेरी रोड पर जामुड़ेला बंद पर नाड़ू तूटी गयु है। नायका 200-250 खेडूतों की जमीन ये नाला पार आवेली है अने अत्यारे पोजिशन ये कि खेडूतों ने एमना पशुओं एमना ट्रेक्टरो के एमना वाहनों लई जवा माटे ने पगपाळा अवर जवर करवा माटे पण भयंकर तकलीफ है। नायका गामे जे आजे समाचार प्रसिद्ध थया छे एमां एक डीप हती, डीप तूटी गयेली हती એટલે એ ડીપનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ ખારીકર કેનાલમાં પાણી છોડવાના કારણે એ જે કામગીરી છે કામગીરી અટકી ગઈ હતી, અને એના કારણે જે બાળકોએ જે રસ્તો ક્રોસ કરવો પડતો હતો એ એના ગેટ ઉપર થઈને જતા હતા એવી બાબત ધ્યાને આવી છે। એટલે આ અંગે તાત્કાલિક પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરસિંહને સૂચના આપીને સ્થળ ઉપર મોકલી દેવામાં આવ્યા છે અને એમને ડાયવર્ઝન કરીને જ્યાં સુધી કામ પૂરું ના થાય ત્યાં સુધી ડાયવર્ઝનથી બાળકો સલામત રીતે જઈ શકે એ માટેની તાકીદની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે। अत्यार सुधी तमे गुजरात में थयेला अनेक अकस्मातना किस्साओ जोया हशे, परंतु अमे तमने आज जोरदार अकस्मातनी घटना बतावीशुं। अकस्मातनी घटना जोई तमे फिल्मना दृश्यो याद आवी जशे। वलसाड पासे नेशनल हाईवे पर जोरदार अकस्मात थयो अने अकस्मातमां कार चालक नो जीव बची गयो। कार चालक ने ओवरट्रेक करवी भारे पड़े छे। वलसाड हाईवे पर पूरपाट झड़पे जई रहेल कार सामे अचानक ट्रक आवी जता कार चालके अचानक स्टीयरिंग पर नो काबू गुमाव्यो। अकस्मातनी समग्र घटना मोबाइलना केमेरामां कैद थई हती। अकस्मात ने लई लोकोना टोळे टोळा एकठा थया हता। अकस्मातमां कार चालकनो आबाद बचाव थयो छे। वलसाड हाईवे पर एक विचित्र प्रकार नो अकस्मात थयो छे। कार चालक नो अकस्मात में आबाद बचाव थयो छे, परंतु तेमने कार ओवरट्रेक करवी भारे पड़ी छे। सामेथी आवती ट्रक ने जोता कार चालके स्टीयरिंग परथी काबू गुमाव्यो हतो अने त्यार बाद जे अकस्मात थयो तेनो लाइव वीडियो वायरल थयो छे। एक व्यक्ति केमेरा में आ वीडियो कैद कर्यो हतो। हाईवे पर एक फिल्म दृश्य सर्जाया अने जेना कारणे लोकोना टोळा पण एकठा थई गया हता, परंतु महत्वनी वात ए छे के अकस्मात में कार चालक नो आबाद बचाव थयो छे। छोटा उदयपुर ने आश्रम शाला में बे बाड़की ना मौत थता समग्र विस्तार में अरेराटी व्यापी गई छे। बाड़कियों सारवार माटे हॉस्पिटल पहुंचे ते पहला ज बन्ने बाड़कियों ना मौत थया।
રોજકુવા ખાતેની રાજીવ ગાંધી આશ્રમ શાળામાં શુક્રવારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાની આશ્રમ શાળા છે. આશ્રમ શાળામાં બે દીકરીઓના ભેદી રીતે મોત થતા જાત જાતની શંકાઓ વ્યક્તિ થઈ છે. જે બાળકીઓના મોત થયા છે તેમાંથી એક બાળકી બીજા ધોરણમાં અને બીજી બાળકી ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી. માત્ર અડધા કલાકના સમયગાળામાં એક પછી એક એમ બંને બાળકીઓના મોત થયા, ત્યારે બાળકીઓના મોતને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટમાં મહિલા વકીલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યાજ્ઞિક રોડ પર પોતાની જ ઓફિસમાં આપઘાત કર્યો. દિવ્યા વેઠા નામના મહિલા વકીલે આપઘાત કર્યો છે. મહિલા વકીલની આત્મહત્યાનું કારણ અકબંધ છે. જોકે હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આરટી અંતર્ગત પ્રવેશથી વંચિત રહેલા બાળકોના મામલે અંતે સરકારે કોર્ટમાં પોતાની ભૂલની કબૂલાત કરી છે. સરકારે કોર્ટમાં કહ્યું છે કે બીજા રાઉન્ડમાં આરટી અંતર્ગત બાળકોને પ્રવેશ આપવાની જરૂર હતી. જો સરકારે પ્રવેશ આપ્યો હોત તો 39,914 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શક્યા હોત, પરંતુ સરકારે શાળાઓ શરૂ થયાના એક મહિના સુધી બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યા હતા. માઇનોરિટીની શાળાઓ કોર્ટમાં ગઈ હોવાનું સરકારે બહાનું કાઢ્યું હતું. આરટી અંતર્ગત બીજા રાઉન્ડમાં પ્રવેશ બાળકોને નથી આપવામાં આવ્યો અને હવે કોર્ટમાં સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે કે આરટી અંતર્ગત બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવો જરૂરી હતો. અંતે સરકારે જે ભૂલ સ્વીકારી લીધી છે અને તેમણે જણાવ્યું છે કે માઇનોરિટીની શાળાઓ કોર્ટમાં ગઈ હોવાનું અત્યાર સુધી બહાનું કાઢ્યું અને હવે તેમણે સ્વીકારી લીધું છે કે બીજા રાઉન્ડમાં બાળકોને આરટી અંતર્ગત પ્રવેશ આપવાની જરૂર હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગાંધીનગરમાં ઘર વાપસીને લઈ નિવેદન આપ્યું છે, જ્યાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની ઘર વાપસી માટે પ્રયાસ હાથ ધરાશે. ધારાસભ્યો, સાંસદો, કાર્યકરો સાથે મળી જિલ્લાઓમાં ઘર વાપસીનો કાર્યક્રમ યોજીશું અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસમાં પરત લેવાના ધાનાણીએ સંકેત આપ્યા હતા. ધાનાણીએ જણાવ્યું કે ઇન્દ્રનીલ કોંગ્રેસમાં હતા અને રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પરત ઇન્દ્રનીલને કોંગ્રેસમાં લેવા સ્થાનિક કોર્પોરેટરોનું દબાણ છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હતા. એમણે પાછા જોડાવાની ઈચ્છા હોય તો તે પરત કોંગ્રેસમાં આવી શકે છે. બીજી તરફ કુંવરજી બાવળિયા પર ધાનાણીએ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે ભાજપમાં ઘણા નેતાઓની લાગણી દુભાઈ રહી છે. કોંગ્રેસમાં નારાજ દિગ્ગજો નેતાઓની વાત કરીએ તો રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, વાંકાનેરના મોહમ્મદ જાવેદ પીરઝાદા, મહેસાણાના જીવાભાઈ પટેલ, તે સિવાય અન્ય કેટલાક નેતાઓ પણ નારાજ છે. ભાજપની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં 3 ધારાસભ્યો નારાજ છે. યોગેશ પટેલ, કેતન ઇમાનદાર, મધુશ્રીવાસ્તવ, તે સિવાય વીડી ઝાલાવાડિયા, પરસોત્તમ સોલંકી અને લીલાધર વાઘેલા નારાજ છે. કોંગ્રેસ પક્ષમાંથી ભૂતકાળમાં વિમુખ થયેલા અને ભારતીય જનતા પાર્ટીથી પસ્તાય અને પાછા ઘરે આવવા માંગતા દરેક આગેવાનો કાર્યકર્તાઓ માટે અમે ઘર વાપસીનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. અમારા દરેક વિવિધ સ્તરના આગેવાનો કાર્યકર્તાઓ આવા મિત્રો સાથે સંવાદ સ્થાપી અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબૂતી આપવા, દેશમાં લોકતંત્રનું પુનઃસ્થાપન કરાવવા, બંધારણનું રક્ષણ કરવા અને ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર એને આવકારવાના છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુને છેલ્લા 3 દિવસથી પરત જોડાવા સમર્થકો મુલાકાત કરી રહ્યા છે, ત્યારે આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં કોંગ્રેસના 10 કોર્પોરેટર આવ્યા હતા, જ્યાં 10 કોર્પોરેટરોએ કોંગ્રેસમાં સક્રિય થવા ઇન્દ્રનીલને વિનંતી કરી હતી અને વિપક્ષી નેતા વિશ્રમ સાગઠિયા પણ સાથે જોડાયા હતા. ઇન્દ્રનીલ નિવાસસ્થાને આવ્યા છે, ઇન્દ્રનીલ મનાવવા પણ આવ્યા છે અને તમામ કોંગ્રેસના કોર્પોરેટરો એક જ રજૂઆત છે કે ઇન્દ્રનીલભાઈ તમે સક્રિય થાવ. સક્ષમ નેતા છે રાજકોટમાં, કોંગ્રેસ ઈ જ ચલાવી શકે. જો ઇન્દ્રનીલભાઈ આવનારા દિવસોમાં સક્રિય નહીં થાય તો તમામ કોર્પોરેટરો ઇન્દ્રનીલભાઈના નિવાસસ્થાને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે. ઇન્દ્રનીલભાઈ એવું કીધું છે કે અમે સક્રિય નહીં થાય એવો અમને જવાબ, પણ અમે પૂરો દબાવ એની ઉપર લાવશું અને પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરવા જશું કે ઇન્દ્રનીલભાઈને તમે તાત્કાલિક રીતે સક્રિય કરો
અને જો ઇન્દલભાઈ સક્રિય નહીં થાય તો આવનારા દિવસોની અંદર તમામ કોર્પોરેટો ઇન્દલભાઈના ઘરના ઘર પાસે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે. ઇન્દલભાઈ પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે રાજકોટના રાજકારણમાં તમારી જેવા નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદાર વ્યક્તિની જરૂર છે. રાજકોટને કોંગ્રેસ ઊભી કરવા માટે ઇન્દલભાઈ ગઈ વખતે મહેનત કરી હતી, જેના હિસાબે 34 કોર્પોરેટ ચૂંટાણા હતા અને કોઈ લોકોની સત્તા લાલચાની ભૂખે અથવા આર્થિક ભૂખના હિસાબે જે એક વોટ જતો રહ્યો એના હિસાબે સત્તા ગુમાવી પડી, અમને ખૂબ દુઃખ છે. પરંતુ ઇન્દલભાઈ જેવા વ્યક્તિ રાજકારણમાં રાજકોટના રહે એવી અમારી બધા કોર્પોરેટની માંગણી છે. તો આ સાથે આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ.